હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ ટેસ્ટી ચટાકેદાર એવા સુરતના ફેમસ ચીઝ ગોટાળો ઢોસા બનાવીશું, જે ગરમ ગરમ ખાવાની બહુ જ મજા આવશે. તો ચીઝ ગોટાળો ઢોસા બનાવવા માટે મેં અહીંયા બધા વેજીટેબલ્સ રેડી કરી રાખેલા છે. તો અહીંયા આપણે લીલા કેપ્સિકમ લીધેલા, અહીંયા સૂકા કાંદા લીધેલા, અને અહીંયા આપણે લાલ કેપ્સિકમ, ટમેટા, પાલક અને લીલા મરચાં પણ આપણે લીધેલા. તેમાં પનીર, ચીઝ, બહુ બધી વસ્તુ આવશે, તે હું તમને આગળથી જરૂર બતાવીશ. તો હવે આપણે કાંદા, કેપ્સિકમ, ટમેટા બધા વેજીટેબલ્સને કટ કરી લઈશું. તો અહીંયા આપણે એકદમ કાંદાને ઝીણા ઝીણા કટ કરી લીધેલા. તો એવી જ રીતના આપણે કેપ્સિકમ અને ટમેટાને પણ કટ કરીને રેડી કરી લઈએ. તો કાંદાને મેં કટ કરીને હવે લીલા મરચાંને હું કટ કરી લઈશ. તો અહીંયા કાંદા અને લીલા મરચાંને પણ આપણે કટ કરી લીધેલા. હવે આપણે કેપ્સિકમને પણ કટ કરી લઈશું, અને આવી જ રીતના આપણે ટમેટાને પણ કટ કરી લીધેલા. તો ગોટાળો ઢોસા બનાવવા માટે અહીંયા આપણે પાલકને ઝીણી ઝીણી સમારી લીધેલી, લીલા મરચાંને પણ કટ કરેલા, લસણને પણ કટ કરેલું, કાંદા પણ કટ કરેલા, લીલા અને લાલ કેપ્સિકમને પણ કટ કરી લીધેલા, અહીંયા પનીર પણ લીધેલું છે, અને અહીંયા આપણે ચીઝ પણ લીધેલો છે. એના પછી આપણે ટમેટાને પણ કટ કરી લીધેલા. તો ગોટાળો ઢોસા બનાવવા માટે આપણી આટલી બસ્સો યુઝ થશે. તો હવે આપણે ગોટાળો ઢોસા બનાવવા માટે ગેસની પર એક કઢાઈ મૂકીશું, અને કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા 1/2 ચમચી જેટલું જીરું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું, અને સૌથી પહેલા આપણે લસણ, કાંદા, મરચા બધી વસ્તુ આપણે ઉમેરીશું. હવે આપણે કાંદા, મરચા અને લસણને થોડાક લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થવા દઈશું. તો કાંદા આપણા થોડાક લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા. હવે નાખીશું ઉપરથી આપણે કલર માટે 1/2 ટીસ્પૂન જેટલી હળદર, અને કલર માટે નાખીશું લાલ મરચું પાવડર. જો તમારે યલો ગોટાળો રાખવો હોય તો તમે મરચું પાવડરને સ્કીપ કરી શકો. મરચું નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે નાખીશું કટ કરેલા લાલ લીલા કેપ્સિકમ અને પાલક, અને એડ કરીશું આપણે કટ કરેલા ટમેટા. હવે ઉપરથી નાખીશું સ્વાદ મુજબ આપણે મીઠું. મીઠું નાખીને બધા વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરીને હલાવીશું. હવે બધા વેજીટેબલ્સને આપણે મિક્સ કરી લીધેલા. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને ધીમા ગેસ ઉપર આપણે આ ટમેટા, મરચા બધી વસ્તુને આપણે 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો ટમેટાને એવી બધી વસ્તુ આપણી ચડી ગઈ. હવે ઉપરથી આપણે નાખીશું પનીર. તો પનીર આપણે જેટલું નાખવું હોય એટલું આપણે નાખી શકીએ. તો આવી રીતના પનીરને મેશ કરીને હું પનીરને એડ કરી દઈશ. પનીર નાખ્યા પછી બધી વસ્તુને મિક્સ કરીને હવે આપણે મેશર હોય એનાથી આપણે મેશ કરી લેવાનું. તો એક રસ બની જશે. તો અહીંયા પનીરને સરસ રીતે આપણે મેશ કરી લીધેલું. જો અત્યારે તમારે પનીર ભુરજી ખાવી હોય તો આપણી સરસ મજાની પનીર ભુરજી બનીને રેડી થઈ ગઈ છે. ગરમ ગરમ પાઉની સાથે તમે સર્વ કરી શકો. પણ આજે આપણે ગોટાળો બનાવવાના છીએ, તો તેના માટે આપણે હવે ઉપરથી નાખીશું બહુ બધું અમૂલ ચીઝ. તો ખાસ કરીને જ્યારે તમે ગોટાળો ઢોસા બનાવો ને ત્યારે તમારે અમૂલ ચીઝ જ નાખવાનું, મોઝરેલા ચીઝ નથી નાખવાનું. તેનાથી ગોટાળો તમારો સ્ટીકી જેવો થઈ જશે. મતલબ ખાસ કરીને જો ગોટાળો બનાવવામાં આવતો હોય છે તે અમૂલ ચીઝથી જ ટેસ્ટી લાગતો હોય છે, અને જેટલું બને તેટલું વધારે ચીઝ નાખવું એટલે તેનાથી જ ગોટાળો તમારો સારો લાગશે. તો મેં બહુ બધું અહીંયા અમૂલ ચીઝ ખમણીને રેડી કરી લીધેલું. હવે આપણે સરસ રીતે ગોટાળાને મિક્સ કરી લઈશું. તો ગોટાળાને તમારે થોડુંક વધારે પતલો રાખવું હોય તો પાણી તમે ઉમેરી શકો, પણ હું વધારે પતલો નથી બનાવતી એટલે ઢાંકણ મૂકીને એકદમ ધીમા ગેસ ઉપર આપણે 1 થી 2 મિનિટ સુધી આ ગોટાળાને ચડવા દઈશું. 2 મિનિટ પછી આપણે જોઈ લઈએ. તો અહીંયા સરસ મજાનો ટેસ્ટી, જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો, અને ટેસ્ટ કર્યો હતો તો બહુ જ ટેસ્ટી આ ગોટાળો બનેલો. હવે ઉપરથી બહુ બધા લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ ગોટાળો ઢોસાની સાથે સર્વ કરી લઈશું. તો આ ગોટાળાને આપણે આ બાજુ મૂકી દઈએ. ત્યાં સુધીમાં મેં બીજી બાજુ ઢોસાનું ખીરું પણ બનાવી રાખ્યું હતું આગલા દિવસે. તો અત્યારે સરસ મજાનો તેમાં આથો પણ આવી ગયેલો. તો હવે આપણે આ બેટરને સરસ રીતે ફેટી લઈશું. ફેટ્યા પછી એક વાસણમાં થોડોક
ખીરુંને આપણે સાઈડમાં લઈને તેમાં મીઠું ઉમેરીને ઢોસો બનાવી લઈશું. તો એક સાથે તમે બહુ બધું ખીરું બનાવીને તમે સ્ટોર પણ કરી શકો. એક વીક સુધી આ ઢોસાનું ખીરું ખરાબ નહીં થાય. જ્યારે પણ તમારે ઢોસા બનાવીને ખાવા હોય ત્યારે તમે બનાવી શકો. તો એક બાઉલમાં ઢોસાનું ખીરું લઈને હું ઢોસાને બનાવી લઈશ. હવે બીજી બાજુ મેં ગોટાળો ઢોસાની સાથે સર્વ કરવા માટે ટોપરા દાળિયાની ચટણી પણ બનાવી રાખી હતી. તો તેમાં પણ આપણે વઘાર કરી લઈએ. તો અહીં આપણે સરસ મજાનો વઘાર કરીને ચટણીમાં એડ કરી દીધેલો. ટોપરા દાળિયાની ચટણી પણ આપણી બની ગઈ. હવે આપણે બનાવીશું ઢોસાનું પેપર. તો તેના માટે આપણે ઇલેક્ટ્રોનિક ગ્રીલ પણ ગરમ કરવા મૂકી દીધી હતી. તો તે પણ ગરમ થઈ ગઈ છે. તો તેમાં આપણે ઢોસાનું પેપર બનાવી લઈશું. તો એક મોટી સાઈઝનું હું પેપર બનાવીશ. તો આવી રીતના બેટર ફેલાવીને ઉપરથી આપણે ઘી લગાવીશું, જેનાથી વધારે ક્રિસ્પી કરારો ઢોસો બનશે. ઘી લગાવીને આપણે ઘીને સરસ રીતે ફેલાવી લેવાનું. એના પછી ઉપરનું જે લેયર હોય ઢોસાનું તેને સરસ રીતે આપણે આવી રીતના સ્પ્રેડ કરી દઈશું, એટલે એકદમ સ્મૂધ અને ક્રિસ્પી કરારું આપણું પેપર બનશે. હવે આ પેપરને આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થવા દઈએ ત્યાં સુધીમાં આપણે પ્લેટિંગમાં ગોટાળાને પણ સર્વ કરી લઈએ. તો આ ગોટાળો ગરમ ગરમ ઢોસાની સાથે ખાવાની બહુ જ મજા આવશે, અને ખાસ કરીને ગરમ ગરમ જ બનાવીને તરત સર્વ કરવાનો, જેનાથી ગોટાળો વધારે ટેસ્ટી લાગશે. જો પડ્યો રહેશે ને થોડો ઘાટો પણ થઈ જશે. તો મેં અત્યારે ગોટાળો થોડો ઘાટો રાખેલો. તમારે પત્તો રાખવો હોય તો પાણી પણ તમે ઉમેરી શકો. તો અહીંયા આપણો ઢોસો પણ ક્રિસ્પી કરારો થઈ ગયેલો. તો તે પણ આપણે લઈ લઈએ. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કરારો આપણો ઢોસો બની ગયેલો. તો અને સાઈઝમાં પણ આપણે મોટી સાઈઝનો રાખેલો હતો. આવી જ રીતના આપણે બીજો ઢોસો પણ બનાવી લઈશું. તો અહીંયા આપણે પ્લેટમાં ગોટાળાને પણ સર્વ કરી લીધેલો અને ઢોસાને પણ સર્વ કરી લીધેલો, અને તેની સાથે આપણે કાકડી અને કાંદાને પણ કટ કરી રાખ્યા હતા તે પણ સર્વ કરી લઈએ, અને ટોપરા દાળિયાની ચટણી પણ સર્વ કરી લઈએ. તો ગરમમાં ગરમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા સુરતના ફેમસ ટેસ્ટી એવા ચીઝ ગોટાળો ઢોસા બનીને રેડી થઈ ગયેલા, જે તમે એકવાર બનાવશો નહીં તો તમને વારંવાર બનાવવાનું મન થશે. અને ખરેખર આ ગોટાળો તમે એકવાર જરૂરથી બનાવજો, તમને બહાર ખાવાનું બિલકુલ મન નહીં થાય, એવો ઘરે એકદમ સરળતાથી આપણે બનાવી શકીશું. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.